નમસ્કાર કેમ છો બધા છે એ ફર્સ્ટ સેશન નું રિઝલ્ટ છે એ રિઝલ્ટ આવી ચુક્યો આવી ગયું છે અને આ રિઝલ્ટની ચર્ચા આજે મારે તમારી સમક્ષ કરવાની છે અને અમે કેટલા સમયથી અમે કહેતા એવા છીએ કે હવે વારો વશિષ્ઠો પણ ખરેખર હવે અમારો જ વારો છે કઈ રીતે આપણે જોઈએ સેશન વન નું રિઝલ્ટ જોઈ શકો છો ફર્સ્ટ રિઝલ્ટ છે છે આ બરાબર તમે જોવો તો છ વિદ્યાર્થીઓએ નવ્વાણું પીઆર પ્રાપ્ત કરી છે સિક્સ સ્ટુડન્ટ છ વિદ્યાર્થીઓ જે ટોટલ સાડા આઠ લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપી હતી એમાંથી જે એક ટકા જે વિદ્યાર્થીઓ છે એક ટકા વિદ્યાર્થીઓ ટોટલ અમારી પાસે મેથ્સની અંદર અમારી ત્રણ બ્રાન્ચ છે એમાં ત્રીજી બ્રાન્ચ અત્યારે નવી શરૂઆત કરી છે આ વર્ષે બાકી અમારી બે બ્રાન્ચ છે એક બારડોલીમાં છે અને એક કામરેજની અંદર છે આ બે ની અંદર અત્યારે છોકરાઓ ભણે છે એમાં જે ટોટલ મેથ્સના વિદ્યાર્થીઓ છે એ મેથ્સના વિદ્યાર્થીઓ ફક્ત એકસો ને વીસ વિદ્યાર્થીઓ છે યસ અને આ એકસો વીસ વિદ્યાર્થીની અંદર બરાબર આપણે વિચારીએ તો છ વિદ્યાર્થીઓ નવાણું પીઆર પ્રાપ્ત કરી છે અને આ જ એકસો વીસ વિદ્યાર્થીની અંદર ટોટલ બાર વિદ્યાર્થીઓએ અઠ્ઠાણું પ્લસ પીઆર પ્રાપ્ત કરી છે અને

વશિષ્ઠ યસ માય ફ્રેન્ડ્સ હવે વારો કે વસિષ્ઠ પાસે છે સિસ્ટમ અને આ સિસ્ટમનું રિઝલ્ટ છે તમે જોઈ શકો છો કે સિસ્ટમ કેવી રીતે વર્ક કરી શકે છે એક એવરેજ બાળક પણ એ નવાનું પીઆર પ્રાપ્ત કરી શકે છે કારણ કે જ્યારે દસમા અંદર જ્યારે અમારે ત્યાં એડમિશન થતા હોય એ બાળકો કોઈ એટલા બધા નેવું ટકા લઈને એડમિશન નથી લેતા

કે અમારે 1000 ડોક્ટર્સ બનાવવા છે 1000 આઈટીએન્સ બનાવવા છે 1000 એનઆઈટીએન્સ બનાવવા છે અને આ સ્વપ્નના કારણે અમે એટલી એનર્જીને સાથે અમે કાર્ય કરી શકીએ છીએ યસ માય ફ્રેન્ડ્સ એટલી એનર્જીની સાથે અમે કાર્ય કરી શકીએ છીએ તમે જોવો તો 99.80 99.45 99.35 99.24 99.14 99 PR આ પ્રાંત 12 છોકરા એટલે કે બીજા 6 છોકરા 99 થી 98 ની વચ્ચે છે

બરાબર છે સો સો વિદ્યાર્થીએ એ છ વિદ્યાર્થીઓ આપણે ગણીએ તો સો એ છ વિદ્યાર્થીઓ નવાનું પિયાર છે તો આઠસો નવસો વિદ્યાર્થીઓ ને તો બેતાલીસ ચાલીસ કરતા વધારે પિયાર હોવી જોઈએ બરાબર છે એ રિઝલ્ટ આવે ચાલીસ બેતાલીસ નવાનું પિયાર જો અમારી સિસ્ટમની અંદર હોય તો બરાબર છે આ છે વસિષ્ઠ સિસ્ટમ અને વસિષ્ઠ સિસ્ટમ માં આ બાળકોએ કામ કર્યું છે માટે એ ખૂબ સરસ એ રિઝલ્ટ લાવી ચક્યા છે અને અમને વિશ્વાસ છે કે આ વર્ષે પંદર કરતા વધારે વિદ્યાર્થીઓ આઈઆઈટી ની અંદર એડમિશન લેશે ગયા વર્ષે અમારા છ વિદ્યાર્થીઓ માં એડમિશન લીધું છે ગયા વર્ષે પણ અમારા સો જ વિદ્યાર્થી હતા અમારી પાસે સો જ અને સો વિદ્યાર્થીઓની અંદર ટોટલ છ વિદ્યાર્થીઓએ આઈઆઈટી ની અંદર પ્રવેશ મેળવ્યો અને આ વર્ષે અમારી પાસે જે એકસો ને જે વીસ વિદ્યાર્થીઓ છે એકસો વીસ વિદ્યાર્થીઓની અંદર પંદર કરતા વધારે વિદ્યાર્થીઓ આઈઆઈટી ની અંદર પ્રવેશ મેળવશે

વશિષ્ઠ નો વારો છે કારણ કે હવે કોટા જવાની જરૂર નથી બરાબર છે કારણ કે એટલી બેટર છે છે બરાબર ક્યાં થઈ શકે સો વિદ્યાર્થી એપ્રોક્સિમેટલી સો વિદ્યાર્થીઓ છ વિદ્યાર્થીઓ નવાનું પિયાર છે એ કોટાની અંદર એ નથી આવતા ભાઈ જે વશિષ્ઠ ની અંદર આવે છે વશિષ્ઠ ની અંદર આ શક્ય છે યસ માટે જે અત્યારે દસમાની પ્રિપેરેશન કરી રહ્યા છે જે વિદ્યાર્થી મિત્રો દસમાની બોર્ડની પરીક્ષા ફટાફટ ખૂબ સરસ રીતે આપણે આપી દઈએ અને પછી જે જે સારી સારી શાળાની શાળાની આપણે આપણે શોધમાં શોધમાં હોઈએ ને બરાબર આપણે બે ત્રણ જગ્યાએ તપાસ કરીએ અને વશિષ્ઠની અંદર ખાસ આવીએ અને વશિષ્ઠની સિસ્ટમને જાણીએ અને ખાસ જે મારે વાત કરવાની છે વાત એ છે કારણ કે હવે વરાછાની અંદર પણ વશિષ્ઠ આવી ગયું છે એનું ઓપનિંગ થઈ ચુક્યું છે બાવીસ જાન્યુઆરી ના રોજ એ બ્રાન્ચનું ઓપનિંગ થઈ ચુક્યું છે ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં ઇન્કવાયરી કરવા આવી રહ્યા છે કારણ કે હવે વારો વસિષ્ઠ વરાછાના વિદ્યાર્થીઓને ખાસ બરાબર છે કામરેજ અને બારડોલી વિસ્તારના ઘણા બધા વિદ્યાર્થીઓ વશિષ્ઠનો લાભ લઈ રહ્યા છે પરંતુ વરાછાના જે વિદ્યાર્થીઓ છે એ વરાછાના વિદ્યાર્થીઓને એને નજીક હવે નજીક આવી ગયા છીએ

એ વશિષ્ઠ તમને અપાવી શકે છે કારણ કે વશિષ્ઠ પાસે છે મેં તમને કીધું એમ પ્રોપર સિસ્ટમ પ્રોપર ટીચર પ્રોપર મટીરિયલ પ્રોપર ઇવોલ્યુશન સિસ્ટમ અમારા જે છોકરાઓ પેપર લખે છે ને એ પેપર પણ કોટા બેઝ બરાબર છે ડ્યુઅલ લેંગ્વેજમાં હોય છે અને સારા સારા મટીરિયલ માંથી કલેક્ટ કરેલા ક્વેશ્ચન્સ બરાબર છે રિસેન્ટ જે ટ્રેન્ડ છે રિસેન્ટ ટ્રેન્ડ ઓરિયન્ટેડ અહીંયા જે માર્ક્સ આવતા હોય ને છોકરાઓને એક્ઝામમાં એના કરતા પચાસ માર્ક વધારે જ આવે બરાબર છે એવી સિસ્ટમ બરાબર છે તો ખાસ આ જે સિસ્ટમ છે એ સિસ્ટમનો લાભ વરાછાના વિદ્યાર્થીઓને મળવા જવાનો છે કારણ કે હવે વરાછાની અંદર આવી ગયું છે વશિષ્ઠ બરાબર છે આ લાભ આપણે અચૂક લેવાનો છે કારણ કે અમે આ જે રિઝલ્ટ લાવ્યા છે એ રિઝલ્ટ છે એકસો ને વીસ વિદ્યાર્થીઓમાંથી ફક્ત આ બહુ મોટી વાત છે આ કઈ આઠસો નવસો હજાર વિદ્યાર્થીઓમાંથી આ રિઝલ્ટ નથી મેં તમને કીધું એમ સો એ છ વિદ્યાર્થીઓ લાવતા હોય તો આઠસો નવસો એ સ્ટ્રાઇક રેટ કેટલી હોવી જોઈએ અમારી સ્ટ્રાઇક રેટ તમે મેજર કરો આ સ્ટ્રાઇક રેટ બહુ મહત્વની છે બરાબર ગાદડિયા પ્રવાહની જેમ કામ કરવું જરૂરી નથી પરંતુ જે સ્ટ્રાઇક રેટ અમારી છે બરાબર છે એ સ્ટ્રાઇક રેટ જો અમારી પાસે ખૂબ સરસ જે મધ્યમ વર્ગી જે વરાછાનો વિદ્યાર્થી છે અને જેમનું સપનું છે ખરેખર

આ શું હશે આ એસ થ્રી માં બરાબર તો કે સ્માર્ટ લર્નિંગ સ્માર્ટ લેબ સ્માર્ટ એન્ટરટેનમેન્ટ સ્માર્ટ કેરિયર સ્માર્ટ ટુર્નામેન્ટ આ બધું સ્માર્ટ થવાનું છે અને કઈ તારીખ થી તો કે ત્રણ એપ્રિલ થી માંડીને તેર પાંચ એટલે કે તેર મે સુધી ચાલીસ દિવસ આ ચાલીસ દિવસનો જે ટાઈમ છે એ ટાઈમની અંદર આખું એક બ્રિજ કોર્સ ચાલશે

વસિષ્ટ વિદ્યાલય વાવનો સંપર્ક કરે અને જે વરાછા વિસ્તારના વિદ્યાર્થીઓ છે બરાબર બરાબર છે છે એ એકેડમી જે મોટા વરાછામાં લજામણી ચોક પાસે આવેલી છે એમનો સંપર્ક કરે આ ત્રણે ત્રણ જગ્યા ઉપર આપણે આ વેકેશન બેચને સ્ટાર્ટ કરવાના છીએ આ બ્રિજ કોર્ષ સ્ટાર્ટ કરવાના છીએ આ બ્રિજ કોર્ષ ખૂબ મહત્વ છે આ બ્રિજ કોર્ષ અંદર અમે જે અગિયારમા ધોરણ અને દસમા ધોરણને જે જોડતો જે બ્રિજ છે

કારણ કે આ જે રિઝલ્ટ છે આ હજાર વિદ્યાર્થીનું રિઝલ્ટ નથી બરાબર છે સિસ્ટમ સિસ્ટમ વર્ક્સ વર્ક્સ કરે છે સિસ્ટમે પ્રૂ કેવું છે કે ભાઈ વશિષ્ટની અંદર જે બાળક આવે છે બરાબર છે એમાં જે ડબલ્યુ માં સિલેક્શન થવાની સંભાવના વધારે છે એની સ્ટ્રાઇક રેટ વધારે છે યસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે અને ફરીથી હવે વારો વાસિષ્ઠો હવે વારો વાસિષ્ઠો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ